नमस्कार, आप जरा जो मंतव्य न्यूज न्यूज लाइव साथे हूँ छु जागृति। ઉંજાના ધારાસભ્ય સ્વર્ગસ્થ ડોક્ટર આશા પટેલનું નિધન થયું છે અને તેઓનો પાર્થિવ દેહ હાલ પહોંચ્યો છે તેઓના માધરેવતણ મિસોળ ગામે। મિસોળ ગામમાં અંતિમ દર્શનાર્થે તેઓના પાર્થિવ દેહને હાલ તો રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ અહીંથી તેઓના પાર્થિવ દેહને પાટણના સિદ્ધપુર ખાતે લઈ જવામાં આવશે કે જ્યાં સંસ્કારધામમાં તેઓના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે। મિસોળ ગામના આ દ્રશ્યો અને આ જ ગામના મૂળ વતની છે સ્વર્ગસ્થ ડોક્ટર આશા પટેલ। સામાજિક ક્ષેત્રે પણ તેઓએ અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે અને પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરવામાં પણ તેઓએ જે પ્રકારે સંનિષ્ઠ કામગીરી કરી છે ત્યારે ન માત્ર સ્થાનિક લોકોના મગજમાં પરંતુ રાજકીય રીતે પણ તેઓએ ખૂબ જ લોકચાહના મેળવી છે। ખાલી નામ મોટું હોવું એ મહત્વનું નથી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પહોંચી ચૂક્યા છે વિસોળ ગામે। અહીં સ્વર્ગસ્થ ધારાસભ્ય આશા પટેલના પાર્થિવ દેહના દર્શનાર્થે તેઓને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અહીં પહોંચી ચૂક્યા છે। વિસોળ ગામના આ દ્રશ્યો છે અને આ વતન કહેવાય છે સ્વર્ગસ્થ ધારાસભ્ય આશા પટેલનું કે જ્યાં હાલ તેઓના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે અને તેની સાથે જ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહોંચ્યા છે સ્વર્ગસ્થ આશા પટેલના પાર્થિવ દેહના દર્શનાર્થે અને તેની સાથે જ તેઓને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવશે। વિસોળ ગામના તેઓ મૂળ વતની અને આ સાથે જ તેઓ જે પ્રકારે લોકોના મનમાં એક અલગ જ સ્થાન ઉભું કર્યું છે, લોકચાહના પણ મેળવી છે, કારણ કે અહીં તેઓએ પ્રજાના સમસ્યાના નિરાકરણ માટે ખૂબ જ કાર્યવંત તેઓ હતા અને તેઓ સતત પ્રયત્નશીલ પણ હતા, તેને લઈને જ તેઓના એક અલગ જ લોકચાહના લોકોના દિલો દિમાગ ઉપર તેઓએ કાયમ રાખી છે અને તેને કારણે જ આજે ન માત્ર વિસોળ ગામ પરંતુ સમગ્ર ઊંઝા હાલ શોકમગ્ન વાતાવરણમાં તબદીલ થઈ ચૂક્યું છે। એક તરફ તેઓના પાર્થિવ દેહને વિસોળ ગામ એટલે કે તેઓના મૂળ વતનમાં લાવવામાં આવ્યો છે, ત્યાં બીજી બાજુ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના નિધનથી તમામે તમામ વેપારી ધંધાર્થીઓએ આજે સ્વયંભૂ બંધ પાડ્યો છે અને એક દિવસ પોતાના વેપાર ધંધા બંધ રાખીને તેઓ આ શોકમાં જોડાયા છે। શોકમગ્ન વાતાવરણમાં સમગ્ર ઊંઝામાં જોવા મળી રહ્યું છે, લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, કારણ કે એક એવું વ્યક્તિત્વ સ્વર્ગસ્થ આશા પટેલનું કે જેમણે હંમેશા પોતાની કુશળ નીતિથી પ્રજાને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હંમેશા લોકો પાસેથી કામ પણ કરાવડાવ્યું છે, તેઓની ચાતુર્યતાને કારણે જ લોકોમાં તેઓએ એક અલગ જ પ્રકારની લોકચાહના મેળવી છે। રાજકીય રીતે મોટું માથું ત્યારે પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે જ્યારે એ લોકોના દિલો દિમાગમાં રાજ કરતું હોય, લોકો તેઓને ન માત્ર રાજકીય રીતે પરંતુ માન સન્માનથી તેઓને જોતા હોય અને સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલ માટે પણ આ વાત સાચી સાબિત થઈ રહી છે। તો જે પ્રકારે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અહીં પહોંચ્યા છે, બ્રિજેશ મેરજા સહિતના દિગ્ગજ નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે, એટલે રાજકીય આગેવાન પણ અહીં પહોંચી રહ્યા છે સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના પાર્થિવ દેહના દર્શનાર્થે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે, એટલે રાજકીય આગેવાનો તો આવી રહ્યા છે, ભાજપ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો નેતાઓ પણ અહીં ઉપસ્થિત થશે અને જે પ્રકારના આ દ્રશ્યો છે તેઓના મૂળ વતન તેઓના ગામ વિસોળના આ દ્રશ્યો। આશાબેન પટેલના અચાનક અવસાનના બાદ આજે તેમનો પાર્થિવ દેહ છે તે તેમના વતન ખાતે લાવવામાં આવશે। વિસોળ ખાતે અત્યારે હાલમાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે, ત્યારે હજારોની જનમેદની તેમના અંતિમ દર્શન માટે ઉમટી છે। મહત્વનું છે કે જે રીતે આશાબેનને અચાનક જ ડેન્ગ્યુ થયો ત્યારબાદ તેમની તબિયત વધારે કથળતા મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે ગઈકાલે તેમનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અવસાન થયું હતું, ત્યારે આજે જ્યારે તેમના પાર્થિવ દેહને તેમના વતન ખાતે તેમના ઘરે લાવવામાં આવ્યો છે ત્યારે હજારોની જનમેદની તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી છે, સાથે જ અનેક આગેવાનો પણ અત્યારે હાલમાં તેમના દર્શને આવ્યા છે। આપણે બતાવવા માંગીએ છીએ જે રીતે જે એમ્બ્યુલન્સ છે જે એમ્બ્યુલન્સ તેમણે ડોનેટ કરવા માટે આપી હતી, જે 9 ડિસેમ્બરના રોજ જે એમ્બ્યુલન્સ તેમણે ડોનેટ કરી હતી, આજે એ જ એમ્બ્યુલન્સમાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે। આજે
જ્યારે વિશોળ ખાતે તેમના અંતિમ દર્શન કરવા માટે તેમના પાર્થિવ દેહને લવાયો છે, ત્યારે અહીં અંતિમ દર્શન બાદ તેમના પાર્થિવ દેહને સિદ્ધપુર ખાતેના સ્મશાન ગૃહે લઈ જવામાં આવશે, જ્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે અને તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતોમાં વિલીન થશે. સિદ્ધપુરમાં અંતિમ ક્રિયા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે જ ચાલુ ધારાસભ્યો અને અનેક મહાનુભાવો અંતિમ ક્રિયામાં તે લોકો હાજરી આપશે અને શ્રદ્ધાંજલિ પાઠવી તેમને ચીર વિદાય આપશે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, ઉંઝા. આશાબેન અમારા એક તેજસ્વી ને ખૂબ શક્તિશાળી કહેવાય એવા નેતા હતા. મહિલા હોવા છતાં પુરુષ સમૂહનું કામ એમણે કર્યું અને ટૂંકા ગાળામાં જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી, ટૂંકા ગાળામાં ઊંઝા વિસ્તારનો જે વિકાસ કામમાં સહયોગ આપ્યો, ખેડૂતોના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો, માર્કેટયાર્ડના પ્રશ્નો અને ખાસ કરીને ઊંઝા ઉમિયા માતા સંસ્થાન સાથે સંકળાઈને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, ઊંઝાનો અને વડનગરનો વિકાસ કરી અને આશાબેને ફક્ત 4-1 વર્ષના ટૂંકા ગાળામાં અમિટ છાપ મૂકી છે. તેઓ પ્રોફેસર હતા, ખૂબ વિદ્વાન હતા, તેજસ્વી વક્તા હતા. વિધાનસભામાં તેઓ પ્રવચન કરે ત્યારે એમને સાંભળવા માટે બધા ઉત્સુક રહેતા હતા, એટલું બધું અભ્યાસુ પ્રવચન તેઓ કરતા હતા. મારા કાર્યાલયમાં તો સતત દર અઠવાડિયે 2-3 વખત એમની અવર જવર હોય અને નાના મોટા અનેક પ્રશ્નો રજૂ કરીને એનો નિરાકરણ કરવાનો એમનો ઉત્સાહ, એમનો જે અદમ્ય કામગીરી હતી એ હંમેશા યાદ રહેશે. ખૂબ નાની યુવાન વયે આપણી વચ્ચેથી તેઓ ચાલ્યા ગયા છે. એના કારણે ઊંઝા તાલુકાને, મહેસાણા જિલ્લાને, સમગ્ર ગુજરાત રાજ્યના સંસદીય જીવનને અને ભારતીય જનતા પક્ષને ખૂબ મોટી ખોટ પડી છે. મહિલા શક્તિને પણ ખૂબ મોટી ખોટ પડી છે કે મહિલાઓના પ્રશ્નો રજૂ કરવા માટે મહિલા દ્વારા જે રજૂઆત થાય તો એ ખૂબ અસરકારક અને ઉપયોગી હોય છે. એવા અસરકારક અને ઉપયોગી મહિલાઓ માટેના કામોના ઉકેલ કરનાર ધારાસભ્ય, મહિલા ધારાસભ્ય હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગઈકાલથી જ્યારથી એમનું અવસાનના સમાચાર ગુજરાતભરમાં પ્રસર્યા ત્યારથી હજારો કાર્યકરો દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને સમગ્ર ગુજરાતના ભાજપના લાખો કાર્યકરોએ અને ઊંઝા અને મહેસાણા જિલ્લાની જનતાએ એમને ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવી છે. એ જ એમની લોકપ્રિયતા બતાવે છે. અને અમને બધાને, હું પણ મહેસાણાનો ધારાસભ્ય છું, મહેસાણાનો કાર્યકર છું, અમને પણ ખૂબ મોટી ખોટ એક સાથી ધારાસભ્ય તરીકે પડી છે. અમે બધા એમને ખૂબ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ઊંઝાના ધારાસભ્ય તરીકે ભાજપને એક મોટી ખોટ સાલી રહી છે, કારણ કે તેઓએ ગુમાવ્યો છે એક એવો વ્યક્તિ કે જેણે લોકચાહના મેળવી છે અને રાજકીય દબદબો પણ જાળવી રાખ્યો છે. કોંગ્રેસમાં તેઓ હતા ત્યારે પણ તેઓએ આ પ્રકારે કામગીરી કરી હતી અને છેલ્લા 4 વર્ષ પહેલા તેઓએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાં પણ તેઓએ પ્રશંસનીય કામગીરી બાદ તેઓ ઊંઝાના ધારાસભ્ય બન્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાને પણ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વધુ માહિતી માટે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા વિશાલ. વિશાલ વિસોળ ગામે પહોંચી ચુક્યો છે સ્વર્ગસ્થ આશા પટેલનો મૃતદેહ. ત્યાં કેવા પ્રકારનો માહોલ અને અહીંથી હવે સિદ્ધપુર સંસ્કાર ધામ માટે ક્યારે લઈ જવામાં આવશે તેઓને? જાગૃતિ, જે રીતે આશાબેન પટેલનું નિધન થયું છે તેને લઈને સમગ્ર ઊંઝા અને મહેસાણા પંથકની અંદર શોકની લાગણી પ્રવર્તી છે. હજારોની જનમેદની તેમના અંતિમ દર્શન માટે ઉમટી છે. આપણે બતાવવા માંગીશું વિશોળ ખાતેના તેમના આ ઘરને, કે જ્યાં તેમનું આ જન્મભૂમિ હતી. તેમની કર્મભૂમિ ભૂમિ ભલે ઊંઝા રહી હોય, પરંતુ તેમની જન્મભૂમિ છે તે વિશોળ ગામ છે. એટલે વિશોળ ગામમાં તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો.
विशोळ ગામમાં તેમના અંતિમ દર્શન કરવા માટે અત્યારે હાલમાં તેમની અંતિમ યાત્રા યોજવામાં આવી છે। પગપાળા અંતિમ યાત્રા સમગ્ર ગામની અંદર ફરશે અને ત્યારબાદ તેમના જે અંતિમ દેહ છે તેમના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા કરવા માટે સિદ્ધપુર ખાતે જે સ્મશાન ગૃહ છે ત્યાં લઈ જવામાં આવશે। સમગ્ર ગામની અંદર આશાબેનની અચાનક વિદાયના કારણે ક્યાંક ને ક્યાંક ઘેરા દુઃખના પ્રત્યાઘાતો પડ્યા છે। એક महिला सशक्तिकरण महिलाओं एक प्रबल नेता गुमाव्यो छे। साथे जे रीते वात करवामां आवे के एक मजबूत व्यक्तित्व धरावता हता अने पोते एक लोक चाहना धरावता हता तेने लईने अत्यारे हालमां समग्र जनमेदनी जे उपस्थित छे तेने लईने ख्याल आवे छे के तेमनी लोक चाहना केटली बधी हती। समग्र ऊंझा पंथकमां आजे तेमना कारणे स्वयंभू बंद राखवामां आव्यो छे। कर्मभूमि धरावता विशोळ गाममां तेमने अत्यारे हालमां पार्थिव देहने लावामां आव्यो छे। समग्र गामनी अंदर पगपाळा તેમના અંતિમ દર્શન માટે તેમની જે પાર્થિવ દેહ છે તેની યાત્રા ફેરવામાં આવશે। ત્યારબાદ તેને સિદ્ધપુર ખાતેના સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવશે। અત્યારે હાલમાં જે રીતે તેમના અંતિમ દેહને અહીંયા જે આ પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અહીંયા જોડાયા છે અને ત્યારબાદ અનેક દિગ્ગજ નેતાઓ તેની અંદર જોડાશે। અંતિમ ક્રિયાની અંદર અનેક નેતાઓની હાજરી રહેશે, સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાથે જ પૂર્વ મુખ્યમંત્રી જે રીતે અત્યારે હાલમાં પૂર્વ મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી, તે તમામ લોકો આની અંદર જોડાશે। સાથે જ કેબિનેટ મિનિસ્ટર અને રાજ્યકક્ષાના મિનિસ્ટરો પણ તેમના અંતિમ ક્રિયાના કાર્યક્રમમાં જોડાશે અને તેમને ચીર વિદાય આપશે, તેમને શ્રદ્ધાંજલિ પાઠવશે। પરંતુ એક તરફ એક ચોક્કસ બાબત છે કે જે રીતે અચાનક ટૂંકી મારી બાદ તેમનું અવસાન થયું છે તેને લઈને સમગ્ર ઊંઝા પંથકમાં અને તેમના પરિવારને એક મોટી ખોટ પડી છે અને તેના કારણે તમામ લોકો આજે દુઃખમાં ગરકાવ થઈ ગયા છે અને તેમની અંતિમ ક્રિયા વખતે તમામ લોકોની આંખોમાં અશ્રુભીની શ્રદ્ધાંજલિ જોવા મળી રહી છે। આભાર વિશાલ તમામે તમામ જાણકારી બદલ। તો વિસોળ ગામના આ દ્રશ્યો કે જ્યાં સ્વર્ગસ્થ આશા પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થ માટે લાવવામાં આવ્યો છે, અહીં જે પ્રકારે અમારા સંવાદદાતાએ જાણકારી આપી તે મુજબ અહીં પગપાળા પદયાત્રા પણ કાઢવામાં આવશે। તેઓના અંતિમ યાત્રાના ભાગ સ્વરૂપે જ્યાં સમસ્ત ગ્રામજનો આ પદયાત્રામાં જોડાશે, હાલ તો સમસ્ત ગ્રામજનો ચોંધાર આંસુ રડી રહ્યા છે, કારણ કે ડોક્ટર આશા પટેલ એક એવું નામ કે જેઓએ પ્રજાની સમસ્યાઓને વાચા આપી તેઓના નિરાકરણ માટે હંમેશા તત્પર રહ્યા છે। અહીં નાનું મોટું સૌ કોઈ તેઓની માટે બરાબર જ હતું, કોઈ નાતજાતના ભેદભાવ તેઓ રાખતા નહોતા અને તેને કારણે જ તેઓએ અપ્રતિમ લોકચાહના પણ મેળવી છે। મોટી સંખ્યામાં સમર્થકો અહીં આવી રહ્યા છે તેઓના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે, તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે નાયબ પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે, કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજા પણ અહીં ઉપસ્થિત છે અને નીતિન પટેલે પણ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું છે કે તેઓના નિધનને કારણે ન માત્ર ઊંઝા પરંતુ સમગ્ર મહેસાણાના ભાજપના રાજકારણમાં એક સોંપો પડી ગયો છે અને એક શોકનો માહોલ ઉભો થયો છે। તેઓની જે ખોટ છે એ ખોટ સદાય ભાજપને વર્તાતી રહે છે। ઊંઝામાં તેઓએ જે પ્રકારના વિકાસના કાર્યોને વેગ આપ્યો, લોકોના ધારા પ્રશ્નો અને લોકોના ખાસ કરીને શિક્ષણના મુદ્દા ઉપર તેઓ હંમેશા લડત આપતા હતા, કારણ કે તેઓ પોતે પણ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર અને તેઓ હંમેશા શિક્ષણ ઉપર વધુ ભાર આપનાર એક પ્રભુત્વ વ્યક્તિત્વ હતું, કારણ કે તેઓએ પીએચડી કરી છે, પ્રોફેસર તરીકે પણ તેઓ જ્યારે ફરજ નિભાવતા હતા ત્યારે એટલે કહી શકાય કે શૈક્ષણિક લાયકાત પણ તેઓનામાં હતી અને લોકચાહના અહીં જે પ્રકારે જનમેદની ઉમટી રહી છે તેને લઈને એ પણ કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં હોય કે તેઓના દર્શનાર્થે લોકચાહનાના કારણે જ મોટી સંખ્યામાં અહીં લોકો એકત્રિત થઈ રહ્યા છે। આજે તેઓ પોતાના લોકલાડીલા ધારાસભ્ય સ્વર્ગસ્થ આશા પટેલના અંતિમ દર્શનાર્થે અહીં આવી રહ્યા છે, લોકોની આંખોમાં અશ્રુધારા વહી રહી છે। બીજી બાજુ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવા માટે ઊંઝામાં તમામે તમામ વેપારી અને ધંધાર્થીઓએ આજે સ્વયંભૂ બંધ પાડ્યો છે। એપીએમસીના પ્રમુખ ચેરમેન પણ અહીં ઉપસ્થિત અને તેઓએ પણ કહ્યું છે કે જે પ્રકારે તેઓનું યોગદાન રહ્યું છે, રાજકીય દ્રષ્ટિએ પણ તેઓનું શ્રેષ્ઠ યોગદાન છે, પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ તેઓએ જે પ્રકારે કર્તવ્ય કરી બતાવ્યું છે, શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે, પોતાના જીવનને તેઓએ સાર્થક કરી બતાવ્યું છે। આશા એક નામ જે છે અને જેની પાસેથી લોકોને આશા હોય ત્યારે આ સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલે પણ લોકોની આશામાં ખરા ઉતર્યા છે, લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં તેઓ ખરા ઉતર્યા છે અને તેને કારણે જ અહીં મોટી સંખ્યામાં જનમેદની તેઓના અંતિમ દર્શનાર્થ માટે ઓમટી રહી છે।
તેઓનું મૂળ વતન ઉંઝાનું વિસોડ ગામ અને વિસોડ ગામનો આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં તેઓના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અંતિમ દર્શનાર્થ માટે અહીં તેઓના પાર્થિવ દેહને મૂકવામાં આવ્યો છે તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના મૂળ વતન વિસોડ ગામના અને વિસોડ ગામમાં તેઓની પદયાત્રા કરવામાં આવશે ગામમાં આ તેઓની અંતિમ પદયાત્રા ફરશે અને ત્યારબાદ તેઓને પાટણના સિદ્ધપુર ખાતે આવેલા સંસ્કારધામમાં લઈ જવામાં આવશે કે જ્યાં તેઓની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે તેઓના અંતિમ સંસ્કારની વિધિને લઈને પણ ત્યાં તૈયારીઓ કરવામાં આવી રહી છે ટૂંક ક્ષણની અંદર જ અહીં વિસોડ ગામે જે પ્રકારે તેઓના પાર્થિવ દેહ સાથે એક પદયાત્રા ફરવાની છે અને પદયાત્રા સંપન્ન કર્યા બાદ સીધા જ તેઓને સિદ્ધપુર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે સિદ્ધપુરમાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેઓના અંતિમ સંસ્કારની વિધિને લઈને ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને કહેવામાં આવી રહ્યું છે કે દિગ્ગજ નેતા રાજકીય જમાવડો પણ અહીં જોવા મળશે કે જ્યાં તેઓ અંતિમ દર્શન કરવા માટે ઉમટશે ધારાસભ્ય સ્વર્ગસ્થ ડોક્ટર આશા પટેલના અંતિમ દર્શનાર્થે પૂર્વ મુખ્ય પ્રધાન રાજકીય આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહેસૂલ મંત્રી આરોગ્ય મંત્રીએ પણ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પ્રગટ કરવામાં આવી છે સિદ્ધપુર ખાતેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અંતિમ સંસ્કારના તૈયારીઓ માટેના આ દ્રશ્યો છે કે જ્યાં અંતિમ સંસ્કારની તમામે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ઓંઝાનું એક લોકલાડીનો આ ચહેરો જે સદાય હસતો રહેતો અને લોકોની સમસ્યા માટે તેના નિરાકરણ માટે હંમેશા થનગનતો આ ચહેરો આજે અનેક ચહેરાઓને વિલાપ કરતો મૂકી ગયો છે લોકોની આંખમાં અશ્રુભીની ભાવભીની શ્રદ્ધાંજલિ જોવા મળી રહી છે કારણ કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા જઈ રહ્યા છે અંતિમ દર્શનાર્થે તેઓ અહીં ઉમટવાના છે અહીં આવી પહોંચવાના છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અહીં આવવાના છે રાજકીય આગેવાનો સમર્થકો પણ મોટી સંખ્યામાં તેઓને અંતિમ વિદાય આપવા માટે સિદ્ધપુરના આ અંતિમ સંસ્કાર ગામ ખાતે ઉપસ્થિત રહેશે તેજસ્વીને ખૂબ શક્તિશાળી કહેવાય એવા નેતા હતા મહિલા હોવા છતાં પુરુષ સમૂહનું કામ એમણે કર્યું અને ટૂંકા ગાળામાં જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી ટૂંકા ગાળામાં ઊંઝા વિસ્તારનો જે વિકાસ કામમાં સહયોગ આપ્યો ખેડૂતોના પ્રશ્નો વિદ્યાર્થીઓના પ્રશ્નો કોલેજના પ્રશ્નો માર્કેટયાર્ડના પ્રશ્નો અને ખાસ કરીને ઊંઝા ઉમિયા માતા સંસ્થાન સાથે સંકળાઈને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઊંઝાનો અને વડનગરનો વિકાસ કરી અને આશાબેને ફક્ત ચારેક વર્ષના ટૂંકા ગાળામાં અમિટ છાપ મૂકી છે તેઓ પ્રોફેસર હતા ખૂબ વિદ્વાન હતા તેજસ્વી વક્તા હતા વિધાનસભામાં તેઓ પ્રવચન કરે ત્યારે એમને સાંભળવા માટે બધા ઉત્સુક રહેતા હતા એટલું બધું અભ્યાસુ પ્રવચન તેઓ કરતા હતા મારા કાર્યાલયમાં તો સતત દર અઠવાડિયે 2-3 વખત એમની અવર જવર હોય અને નાના મોટા અનેક પ્રશ્નો રજૂ કરીને એનો નિરાકરણ કરવાનો એમનો ઉત્સાહ એમનો જે અદમ્ય કામગીરી હતી એ હંમેશા યાદ રહેશે ખૂબ નાની યુવાન વયે આપણી વચ્ચેથી તેઓ ચાલ્યા ગયા છે એના કારણે ઊંઝા તાલુકાને મહેસાણા જિલ્લાને સમગ્ર ગુજરાત રાજ્યના સંસદીય જીવનને અને ભારતીય જનતા પક્ષને ખૂબ મોટી ખોટ પડી છે મહિલા શક્તિને પણ ખૂબ મોટી ખોટ પડી છે કે મહિલાઓના પ્રશ્નો રજૂ કરવા માટે મહિલા દ્વારા જે રજૂઆત થાય તો એ ખૂબ અસરકારક અને ઉપયોગી હોય છે એવા અસરકારક ને ઉપયોગી મહિલાઓ માટેના કામોના ઉકેલ કરનાર ધારાસભ્ય મહિલા ધારાસભ્ય હવે આપણી વચ્ચે નથી રહ્યા ગઈકાલથી જ્યારથી એમનું અવસાનના સમાચાર ગુજરાતભરમાં પ્રસર્યા ત્યારથી
हजारों कार्यकरों द्वारा एमने श्रद्धांजलि आपवामां आवी रही छे। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल, अमारा प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल, माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई, माननीय गृहमंत्री श्री अमितभाई અને સમગ્ર ગુજરાતના ભાજપના લાખો કાર્યકરોએ અને ઊંઝા અને મહેસાણા જિલ્લાની જનતાએ એમને ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવી છે। એ જ એમની લોકપ્રિયતા બતાવે છે। અને અમને બધાને, હું પણ મહેસાણાનો ધારાસભ્ય છું, મહેસાણાનો કાર્યકર છું, અમને પણ ખૂબ મોટી ખોટ એક સાથી ધારાસભ્ય તરીકે પડી છે। અમે બધા એમને ખૂબ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ।